અને ગુજરાત ન્યૂઝના જવાહરલાલ સ્પેશિયલ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. નહેરુનો જન્મ સ્વરૂપ રાણી અને સમૃદ્ધ બેરિસ્ટર મોતીલાલ નહેરુને ત્યાં સૌથી મોટા પુત્ર તરીકે અત્યારે ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા અલ્હાબાદ શહેરમાં થયો હતો. નહેરુ કુટુંબ મૂળે કાશ્મીરી બ્રાહ્મણ હતું. ઘણા વર્ષો પહેલા મોતીલાલ નહેરુ ત્યાંથી અલ્હાબાદ સ્થળાંતરિત થયા અને ત્યાં પોતાના સફળ કાયદાકીય કારકિર્દી જમાવી. તેઓ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની આગેવાનીમાં આકાર લીધી. એ વખતે અપરિપક્વ એવા ભારતીય રાષ્ટ્રીય ચળવળના પણ સક્રિય સભ્ય હતા. ભારતના પ્રથમ પ્રધાનમંત્રી રહેલા પંડિત જવાહરલાલ નહેરુનો જન્મ 14 નવેમ્બર 1889માં ઇલાહાબાદના એક ધનાઢ્ય પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ મોતીલાલ નહેરુ અને માતાનું નામ સ્વરૂપ અનાઈ હતું. પિતાનો વ્યવસાય વકીલ હતા અને તેમને 3 પુત્રીઓ હતી અને જવાહરલાલ નહેરુ એકમાત્ર પુત્ર હતા. જવાહરલાલ નહેરુએ દુનિયાના સરળ શાળા અને વિશ્વવિદ્યાલયમાં શિક્ષા પ્રાપ્ત કરવાનો અવસર મળ્યો હતો. તેમણે તેમની સ્કૂલ શિક્ષાના હેરો અને કોલેજની શિક્ષા ટ્રિનિટી કોલેજ લંડનથી પૂરી કરી હતી. તેમણે તેમની લોન્ડ્રી ડિગ્રીના કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય પૂરી કરી હતી. હેરો અને કેમ્બ્રિજમાં અભ્યાસ કરીને 1912માં નહેરુજીએ 12 એટલોની ઉપાધિ ગ્રહણ કરી અને તેમાં 12 બોલાવ્યા હતા. પંડિત નહેરુ શરૂથી ગાંધીજીથી પ્રભાવિત રહ્યા હતા અને 1912માં કોંગ્રેસમાં જોડાયા. 1920માં પ્રતાપગઢના પહેલા ખેડૂત મોરચાને સંગઠિત કરવાનો શ્રેય તેમને જાય છે. 1928માં લખનૌમાં સાયમન કમિશનના વિરોધમાં નહેરુ ઇજાગ્રસ્ત થયા હતા અને 1930ના મીઠા આંદોલનમાં ગિરફ્તાર પણ થયા હતા. તેમણે 6 મહિનાની જેલ કાપી છે. ત્યારે 1935માં અલમોડા જેલમાં આત્મકથા લખી હતી. તેમણે કુલ 9-12 જેલ યાત્રાઓ કરી છે. તેમણે વિશ્વ ભ્રમણ કર્યા છે અને આંતરરાષ્ટ્રીય નાયકના રૂપમાં ઓળખાય છે. 1942ના ભારત છોડો આંદોલનમાં નહેરુજી 9 ઓગસ્ટ 1942ને મુંબઈમાં ગિરફ્તાર થયા હતા. ત્યારબાદ તે અહમદનગર જેલમાં રહ્યા અને જ્યાંથી 15 જૂન 1945ને મુક્ત કરવામાં આવ્યા હતા. નહેરુજીએ પંચશીલનો સિદ્ધાંત પ્રતિપાદ કર્યો છે ત્યારે 1954માં ભારત રત્નથી અંકુલિત થયા છે. નહેરુજીને 1947માં ભાજપને આઝાદી મળતા નહેરુજીએ 1947માં ભારતને આઝાદી મળતા જ્યારે ભાવિ પ્રધાનમંત્રી માટે કોંગ્રેસમાં મતદાન થયું તો સરદાર વલ્લભભાઈ પટેલ અને આચાર્ય કૃપાલીને સર્વાધિક મત મળ્યા હતા. પણ મહાત્મા ગાંધીના કહેતા પર બંને તેમના પર નામ પરત લઈ લીધા હતા અને જવાહરલાલ નહેરુને પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યું હતું. પંડિત જવાહરલાલ નહેરુ 1947માં સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી બન્યા. આઝાદીથી પહેલા ગઠિત અંતરિમ સરકારના અને આઝાદી પછી 1947માં ભારતના પ્રધાનમંત્રી બન્યા બાદ તેમણે 27 મે 1964ને તેના નિધન સુધી તે પદ પર બની રહ્યા હતા. નહેરુ પાકિસ્તાન અને ચીનની સાથે ભારતના સંબંધોમાં સુધારો કરી શક્યા નહીં. તેમણે ચીન તરફથી મિત્રતાનો પણ હાથ વધાર્યો પણ 1962માં ચીનના દગાથી આક્રમણ કરી નાખ્યું છે. તે ચીનના આક્રમણના કારણે જવાહરલાલ નહેરુ માટે એક મોટો ઝટકો હતો અને કદાચ આ કારણે તેમની મોત પણ થઈ હતી. જવાહરલાલ નહેરુને 27 મે 1964ને દિલનો દોરો પડ્યો હતો, તેથી તેમની મૃત્યુ થઈ ગઈ હતી. સ્વાધીનતાની લડતને લડાવવા માટે કાર્યવાહીનો ખાસ પ્રસ્તાવને આશરે તેમને પાસ થઈ ગયું છે. ખાસ પ્રસ્તાવથી ઇસ્તફા 31 ડિસેમ્બરે અડધી રાત્રે ઘટનાની રાષ્ટ્રને સંવિધાનના ધર્મ નિષ્પેક્ષ ચરિત્રને સ્થાયી ભાવ પ્રદાન કરવો અને યોજનાના માધ્યમથી દેશની અવ્યવસ્થાને સુચારુ કરવું તેમના મુખ્ય ઉદ્દેશો હતા. ભારતમાં દર વર્ષે 14 નવેમ્બરના રોજ બાલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને 14 ડિસેમ્બરની તારીખ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની જન્મતિથિ છે અને તેમના જન્મ દિવસે જ બાલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જવાહરલાલ નહેરુ બાળકો પ્રત્યે એમના પ્રેમને કારણે જાણીતા હતા અને બાળકો એમને ચાચા નહેરુ કે ચાચાજી તરીકે બોલાવતા હતા. શાળાઓ પણ આ દિવસે શાળામાં સંગીત અને નૃત્ય જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે. આ ઉપરાંત આ દિવસે અનાથ બાળકોને રમકડાં અને પુસ્તકો જેવી ભેટ અને વસ્ત્રો આપવામાં આવે છે. ત્યારે 1964માં પહેલાં ભારતમાં દર 20 ડિસેમ્બરે બાલ દિવસ 1964 પહેલાં ભારતમાં દર 20 નવેમ્બરે બાલ દિવસ ઉજવવામાં આવતો હતો. સંયુક્ત રાષ્ટ્રના સંસ્થા દ્વારા દુનિયાભરમાં એ તારીખને બાલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, પરંતુ 1964માં નહેરુના નિધન બાદ એવું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે નહેરુને બાળકો પ્રત્યે વ્હાલ છે અને પ્રેમ છે, તેના કારણે તેમને દેશભરમાં નહેરુના જન્મદિવસે બાલદિન તરીકે ઉજવવો જોઈએ. 1962ની ચૂંટણીમાં નહેરુએ કોંગ્રેસને જીત તો અપાવી, પરંતુ પ્રમાણમાં ઘટતી જતી બહુમતીને કારણે જણમેરી ભારતીય જનસંઘ સંઘ અને સ્વતંત્ર પાર્ટીથી માંડીને સમાજવાદીઓ અને કમ્યુનિટી પાર્ટી ઓફ ઇન્ડિયાના એમ વિરોધ પક્ષીઓ સારો દેખાવ કર્યો હતો. તે પછીના થોડાક જ મહિનાઓમાં ચીન સાથેનો સરહદી વિવાદ ખુલતા જ સંઘર્ષમાં પરિણામો બંને જણ ગુલામ પ્રથાનો શિકાર કરી ચૂક્યા હોવાથી નહેરુએ ધારણ કર્યું કે બંને એકબીજાના પ્રત્યે સહાનુભૂતિ લાગણી ધરાવે છે, જે વિકાસ ચીના ભાઈ બહેનના સંવેદનશીલ દેશો વચ્ચે ભાઈચારા અને સહાનુભૂતિના આદેશો
તેમના મનમાં વસેલા હતા અને તેઓની તેની તરફ સંપૂર્ણ સમર્પિત હતા. ત્યારે નહેરુએ અત્યંત ભોળા ભાવે માની લીધું કે એક સમાજવાદી સાથે દેશ બીજા દેશ પર આક્રમણ નહીં કરે અને ગમે તેવા સંજોગોમાં હિમાલયના બરફ અને અભેદ્ર દિવાલ પાછળ તેમને સલામતી અનુભવતી હતી. આ બંને બાબતોના ચીનના ઈરાદા અને લશ્કરી ક્ષમતા અંગે ખૂબ જ ભૂલભરેલી ગણતરી સાબિત થઈ છે. ત્યારે ભારતીય લશ્કરે તેમણે ચીને પડાવી પાડેલા વિવાદગ્રસ્ત વિવાદો માટે ચીનને પડકારવા ચીને બચાવી પાડેલા વિવાદગ્રસ્ત વિવાદ માટે ચીનને પડકારવાના તેમના ઈરાદા જાણ થતાં ચીનીઓને બહાર ફેંકીદોને આપેલા યાદગાર આદેશ સાથે ચીનને પણ સામો ભયંકર હુમલો શરૂ કર્યો. ભારતના ઉત્તર પૂર્વ વિસ્તારમાં ચીનના અતિક્રમણથી ભારતની લશ્કરી નબળાઈ છતી થઈ હતી. ચીનનું લશ્કર છે કે આસામ સુધી પહોંચી ગયું હતું અને દેશના સંરક્ષણ પ્રત્યે અપૂરતા ધ્યાન અંગે તેમની સરકાર વ્યાપકની ટીકા થઈ હતી. સંરક્ષણ પ્રધાન કૃષ્ણા મેનનને બરતરફ કરવાની અને યુવા તરફ નેહરુનો સ્વાસ્થ્ય લશ્કરની મદદ યાચના ફરજ પડી હતી. ત્યારે એસ એકાદરું બગડ્યું હતું અને ત્યારે તેમણે 1963માં ઘણા મહિનાનું સ્વાસ્થ્ય પાછું મેળવવા માટે કાશ્મીરના ગાળવા પડ્યા હતા. કેટલાક ઇતિહાસવિદે એટલી નાટકીય હડબે સ્વાસ્થ્યનું કાશળવા પાછળ ચીને ભારતનું આક્રમણ કર્યું હતું એ બાબતનો આઘાત અને સંતાપ લાગતા વિશ્વાસઘાતની લાગણી જવાબદારી જણાવી છે. 1964માં મે મહિનામાં કાશ્મીરથી પાછા ફર્યા બાદ નહેરુને એક સ્ટ્રોક અને પાછળથી હૃદયરોગનો હુમલો આવ્યો હતો. ત્યારે 27 મે 1964ના વહેલી સવારે તેમનું અવસાન થયું હતું. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. પંડિત જવાહરલાલ નહેરુ એક વખત કહ્યું હતું કે આજના બાળકો કાલે ભારત બનાવશે. 14 નવેમ્બર 1889ના રોજ જન્મેલા જવાહરલાલ નહેરુને શ્રદ્ધાંજલિ તરીકે ભારતમાં 14મી નવેમ્બરના રોજ ચિલ્ડ્રન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ધોરણે 20 નવેમ્બર બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતમાં તે વ્યક્તિના જન્મદિવસની ઉજવણી કરવાનો દિવસ પસંદ કર્યો જે બાળકોને ખૂબ પ્રેમ કરતા હતા. તો આજના સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર. We'll be right back.